નમસ્કાર આપનું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ગુજરાત ગુજરાતમાં આજે આપણે જવાહર નવોદય વિદ્યાલય ધોરણ છઠ્ઠાની પ્રવેશ પરીક્ષા માટે ઉપયોગી વિભાગ બે અંક ગણિતનો ચેપ્ટર છઠ્ઠો અપૂર્ણાંક સંખ્યાઓ અને તેમની પરની ચાર મૂળભૂત ક્રિયાઓ આ પાઠનું નામ છે ચેપ્ટરનો છે આ ચોથો પાઠ અગાઉ આપણે એકથી ત્રણ પાઠમાં થિયરી અને નમૂનાનો પ્રશ્ન શીખી ગયા સ્વાધ્યાયના છઠ્ઠું એના સાતમો પ્રશ્નથી આપણે શીખશું અગાઉ આપણે છ પ્રશ્ન શીખી ગયા છીએ બરાબર ચેનલ પર નવા વ્યુઅર ચેનલ સબસ્ક્રાઈબ લો વિડીયોમાં લાઈક શેખી દેજો સાતમો પ્રશ્ન છે નીચેનામાંથી કયા સમૂહમાં અપૂર્ણાંકો ચડતા ક્રમમાં ગોઠવેલા છે હવે તમે જોજો ઓપ્શન જુઓ કે બધાના અંશ સરખા છે હવે જ્યારે અંશ બધા સરખા હોય ને એને ચડતા ક્રમ કહે છે જ્યારે ચડતા ક્રમ સાંભળજો સરખું ત્યારે જે છેદ હોય એ ચેક કરવાનો છેદમાં એવું કરવાનું કે છેદ છે એ મોટો હોવો જોઈએ પછી નાનો એનાથી નાનો એ રીતના ચેક કરવાનો તો સૌથી મોટો સાડત્રીસ છે પછી ઓગણત્રીસ પચીસ ને ઓગણીસ એટલે ઓપ્શન ડી આપણો સાચો થાય છે બરાબર અહીંયા સીમાં શું થયું હતું અહીંયા પચીસની આગળ ઓગણીસ આવી ગયા હતા એટલે એ ચાલશે નહીં ચડતો ક્રમ છે એટલે કે જ્યારે અંશ સમાન હોય શું હોય સમાન એટલે સરખા હોય ત્યારે છેદ છે ને છેદ ઉતરતા ક્રમમાં લેવાનો શું લેવાનો ઉતરતા ક્રમમાં આ કયો ઉતરતો ક્રમ છે સાડત્રીસ ઓગણત્રીસ પચીસ અને ઓગણત્રીસ આ એક ટ્રીક થઈ ગઈ ની યાદ રાખવાની બરોબર ગયું ત્યારબાદ પ્રશ્ન નંબર આઠ ઓગણીસના છેદમાં અગિયાર અપૂર્ણાંકને શુદ્ધ બનાવવા નીચેનામાંથી કઈ ક્રિયા કરવી પડે હવે શુદ્ધ કરવું છે બરોબર શુદ્ધ કરવું એટલે કે જેનો અંશ છે ને એના કરતાં છેદ મોટો થઈ જાય છેદ મોટો થવો જોઈએ શું મોટો થવો જોઈએ છેદ મોટો થવો જોઈએ હવે ઓગણીસ તો મોટા જ છે તો છેદ મોટા કરવા આપણે અગિયાર છે બરાબર તો છેદમાં જ ઉમેરવું પડે ને કંઈક શું ઉમેરવું પડે તો છેદમાં નવ ઉમેરવા પડે પ્લસ નવ એટલે કે ઓગણીસના છેદમાં થશે આ વીસ બરાબર એટલે છેદમાં નવ ઉમેરવા પડે ઓપ્શન બી જવાબ છે આપણે સાચો થાય છે તો જ એ શુદ્ધ અપૂર્ણાંક થાય બાકી તો અશુદ્ધ અપૂર્ણાંક થઈ જાય બરાબર જો અંશમાં નવ ઉમેરીએ તો તો અશુદ્ધ જ રહીએ અંશમાં અગિયાર તો અશુદ્ધ છેદમાંથી નવ બાદ કરીએ તો અશુદ્ધ થઈ જાય એટલે ઉમેરવા જ પડે છેદમાં ઉમેરીએ તો જ એ શુદ્ધ થાય છે કારણ કે છેદ મોટો કરવાનો રહેશે એમાં હવે નવમો પોઈન્ટ નવો પ્રશ્ન છે કે બારના છેદમાં પાંચના કઈ લઘુત્તમ સંખ્યા ઉમેરોથી શુદ્ધ અપૂર્ણાંક બને હવે આ બાર છેદમાં કેટલા લઘુત્તમ ઉમેરીએ આ લઘુત્તમ પહેલાં જોઈએ અહીંયા આપણે છ ઉમેરીએ છ તો અગિયાર થઈએ છ ને પાંચ અગિયાર તો શુદ્ધ ન થાય હવે સાત ઉમેરીએ તો સાતમાં પાંચ ઉમેરીએ તો બાર જ થઈ જાય તો પણ થશે નહીં સરખાતા સમાનતા તો વૈધા આઠ તો પાંચમાં આઠ જ ઉમેરવા આપણે જુઓ હવે આઠમાં પાંચ ઉમેરીએ એટલે થઈ ગયા અત્યારે હવે આ શુદ્ધ અપૂર્ણાંક થઈ ગયો છે એટલે આપણો ઓપ્શન જવાબ થશે આઠ કારણ કે નાનામાં નાની કિંમત કીધી છે મોટા મોટી નથી કીધી લઘુત્તમ સંખ્યા એટલે કે નાનામાં નાની સંખ્યા બહારથી ને થાય પણ એ મોટી છે આનામાં આઠ કરતાં મોટી થાય બરાબર મહત્તમ કીધું જ ને મહત્તમ ગુરુત્તમ સંખ્યા કીધું હતું ને તો બાર આવત બરાબર એમ યાદ રાખજો ત્યારબાદ પ્રશ્ન નંબર દસ બારના છેદમાં વીસનું અતિ સંક્ષિપ્ત રૂપ શું થાય તો બાર છે અંશ અને વીસ છે છેદ અતિસંક્ષિપ્ત રૂપ એટલે નાનામ નાનું રૂપ બરાબર હવે ચાર ત્રણ બાર કારણ કે ચારના ઘડિયામાં બાર ને વીસ આવશે અને ચાર પાંચ વીસ આ ચાર ચાર રદ થઈ ગયા હવે ત્રણના છેદમાં પાંચ આવ્યા હવે આનથી નાનું રૂપ આપણે મળે નહીં કારણ કે આન પછી ભાગ એ કંઈ હાલતા નથી તો આપણો જવાબ આ જ મળી ગયો ત્રણના છેદમાં પાંચ જે છે ઓપ્શન નંબર બી અતિ સંક્ષિપ રૂપ એટલે કે નાનામાં નાનું અપૂર્ણાંકનું એનું રૂપ ત્યારબાદ પ્રશ્ન નંબર અગિયાર નીચેનામાંથી કયા અપૂર્ણાંકને અતિ સંક્ષિપ રૂપ છના છેદમાં સાત થાય હવે જો અહીંયા સિત્તેર વ તો થઈ જાય અહીંયા છાસઠ છે અહીંયા પાંત્રીસ છે તો વૈતોક ડી જ છે જો છાસઠના છેદમાં સિતોતેર એવું કેમ ડી તમને હું કહી દઉં કારણ કે અગિયારના ઘડિયામાં અગિયાર છ છાસઠ અને અગિયાર સાત સિતોતેર થાય બરાબર અગિયાર અગિયાર આપણે રદ કરી એટલે છના છેદમાં સાત આવી ગયા તો આપણો ઓપ્શન છે ડી સાચો જવાબ પ્રશ્ન નંબર બાર એક અપૂર્ણાંકને અતિસંક્ષિપ રૂપ બેના છેદમાં હોય તથા તેનો છેદ અઠ્યાવીસ હોય તો અંશની સંખ્યા કઈ હશે હવે આ બેના છેદમાં સાત છે બરાબર હવે અહીંયા અઠ્યાવીસ છે હવે આપણે જોવાનું કે સાતને કેટલા વડે ગુણ્યા તો અઠ્યાવીસ થાય ઉપર આ બેના છેદમાં સાત લખનાર બરાબર ને કેટલા વડે ગુણ્યા અઠ્યાવીસ થાય તો સાત ચાર અઠ્યાવીસ તો અંશને પણ ચાર વડે ગુણવાના ચાર બે આઠ તો એનો અંશની સંખ્યા હશે આઠ ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન નંબર તેર એક પૂર્ણાંક ચારના છેદમાં પાંચ આ પૂર્ણાંક સંખ્યા રેખા ઉપર કયા બે પૂર્ણાંકની વચ્ચે આવે એક પૂર્ણાંક ચારના છેદમાં પાંચ આ તમે જુઓ આને શું કરવાનું સૌથી પહેલાં મિશ્રમાંથી અશુદ્ધમાં ફેરવાનું તો પાંચ એકવું પાંચ છેદ તો પહેલાં રાખી જ નાખવાનો પાંચ એક પાંચ એમાં ચાર ઉમેરી એટલે કે નવ હવે નવના છેદમાં પાંચ આવ્યા બરાબર હવે એક એટલે કોણ એક એટલે થશે આ સંખ્યા રેખા છે આમ દોરીએ આપણે

એક અને બેની વચ્ચે એવા એ ઓપ્શન નંબર છે એ ત્યારબાદ પ્રશ્ન નંબર ચૌદ નીચેનામાંથી શું સાચું છે આમાંથી કયો ઓપ્શન સાચો થાય છે હવે એના માટે આપણે શું છે કે કોણ નાનું છે એ હોય તોય સાચું થઈ જાય મોટું હોય તોય સાચું થઈ જાય હવે આપણે જોઈએ અહીંયા દાખલા તરીકે અહીંયા ચારના છેદમાં નવ છે હવે પેલો ઓપ્શન આપણે વીસ છે એટલે ચાર પાંચ વીસ અને નવ પાંચ ચાલીસ આ પાંચ પાંચ ઉડાડી દઈએ તો આ તો સરખા થઈ જાય નાના મોટા નથી થતા આ આ ઓપ્શન તો ખોટો છે એ જ રીતના આ આ પણ હમણાં જોયું આપણે આ સમાન થાય આ નથી ચાલતું હવે બરાબર થાય છે બરાબર થાય ઇક્વલ ટુ થાય છે એટલે સી ઓપ્શન જ સાચો આવી ગયો એક જ ઓપ્શનમાંથી આપણે ખ્યાલ પડી જ્યો ચારના છેદમાં નવ આનું અતિ સંક્ષિપ્ત રૂપ લીધું ચારના છેદમાં નવ બે સરખા જ થયા તો સરખા ક્યાં છે તો સી ઓપ્શનમાં ત્યારબાદ પંદર પ્રશ્ન નીચેનામાંથી શું ખોટું છે એ કહેવાનું છે બરોબર હવે જુઓ તમે બેના છેદમાં ત્રણ નાના છેદ ત્રણના છેદમાં બે હવે આપણે આ સરખું છે આ તો સમાન છે હમણાં આપણે જોઈએ ને ચારના છેદમાં નવ એટલે કે ચાર પાંચ વીસ ચારનો પિસ્તા અડસ પાંચનો પિસ્તાલીસ પાંચ પાંચ હોઈ ગયા બરાબર એટલે ચારના છેદમાં નવ તો આ તો સાચું છે તો આ નાનું કે છે ને નાનું બતાવે છે બરાબર તો આ ખોટું થાય બી ઓપ્શન છે એ ખોટો થાય એટલે ઓપ્શન નંબર બી આવશે જવાબ કારણ કે સમાન જ છે જો આ નાનો અથવા મોટું ઇક્વલ ટુ આવે એટલે એ બરાબર છે પણ આ નાનું ન થાય કોઈ દી પ્રશ્ન નંબર સોળ પાંચના છેદમાં બાર અને સાતના છેદમાં અઢારનો સરવાળો શું થશે બરાબર તો હવે બાર અને અઢાર છે આ છેદમાં શું છે બાર આજનો સરવાળો કરો એટલે આ રીતના બારને ને અઢાર છે સમાન નથી સમછેદી નથી સમછેદી કરવા માટે લસા કાઢવો પડે કે નો બારનો ને અઢારનો બે વડે ભાગ લે છ બે બાર નવ બે અઢાર હવે ત્રણ વડે ભાગ લે ત્રણ બે છ તન તન નવ હવે બે વડે ભાગ લે બે એક બે ત્રણ એમનો ઉતાર લેવાના હવે આવશે ત્રણ વડે ભાગેલા છે ત્રણ એક ત્રણ ગુણાકાર કરવાનો બે બે ગુણ્યા ત્રણ ત્રણ બે છ છ ત્રણ અઢાર અઢાર બે છત્રીસ કેટલા એવા છત્રીસ તો લસા આવ્યો છત્રીસ તો એ લખવાનું પાંચના છેદમાં બાર વધતા સાતના છેદમાં અઢાર બાર ત્રણ છત્રીસ ત્રણ વડે ગુણવાના અઢાર બે છત્રીસ તો બે વડે ગુણવાના પાંચ ત્રણ પંદરના છેદમાં છત્રીસ વધતા સાત બે ચૌદના છેદમાં છત્રીસ છત્રીસ કાંટા સામાન્ય પંદર વત્તા ચૌદ હા પંદર બે ત્રીસ થાય ઓછો એટલે ઓગણત્રીસના છેદમાં છત્રીસ આપણો જવાબ આવ્યો જે છે ઓપ્શન નંબર એ ત્યારબાદ નેક્સ્ટ જોઈએ પ્રશ્ન નંબર સત્તર ત્રણ પૂર્ણાંક ચારના છેદમાં નવમાંથી નવમાં બે પૂર્ણાંક પાંચના છેદમાં બાર ઉમેરોથી શું જવાબ મળે ત્રણ પૂર્ણાંક ચારના છેદમાં નવ પ્લસ બે પૂર્ણાંક પાંચના છેદમાં બાર તો મિશ્રમાંથી અશુદ્ધમાં ફેર છેદમાં નવ તો છે નવ ત્રણ સત્યાવીસ સત્યાવીસમાં ચાર ઉમેરો સત્યાવીસમાં ચાર ઉમેર એકત્રી થાય વત્તા છેદમાં બાર લખો બાર બે ચોવીસ ચોવીસમાં પાંચ ઉમેરે ઓગણત્રીસ હવે નવ ને બાર છે એનો લસા કાઢવો જોઈએ કારણ કે સમછેદી કરવા શું કરવું પડે લસા કાઢવું પડે હવે ત્રણ વડે ભાગેલ તન તન નવ અને ત્રણ ચાર બાર હજી ત્રણ વડે ભાગેલ ત્રણ એકું ત્રણ ચાર એમ ન એમ હવે

હવે બેનો સરવાળો આપણે કરીએ સાતમાં ચારમાં અગિયારનો એકડો વધી પડી એક આઠ ને દસ ને અગિયારનો એકડો વધી પડી એક બસો અગિયાર થયા હવે બસો અગિયાર છત્રીસ વડે ભાગવાના હવે છત્રીસને છ પાંત્રીસ પાંચ વડે ભાગ લાવીએ આપણે એટલે છ પાંચ ત્રીસ ને પાંચ ત્રણ પંદર એટલે એકસો ને એસી થયા બરાબર એટલે જવાબનો બાદ બાકી આપણે કરીએ એક અને એકવીસમાંથી અઢાર જાય એટલે ત્રણ તો છેદમાં એવા છત્રીસ ના છત્રીસ એમનો અંશમાં ગયા એકત્રીસ અને બાજુમાં આવશે પાંચ પાંચ પૂર્ણાંક એકત્રીસના છેદમાં છત્રીસ આપણો જવાબ છે બી ઓપ્શન બરાબર તો આ આપણે સરળતાથી દાખલાઓ શીખી શકીએ સ્ટેપ બાય સ્ટેપ જોતા રહો એજ્યુકેશન ગુજરાત ચેનલ અને શીખતા રહો થેન્ક યુ આ બાર